મહાદેવપુરા ગામની પ્રાથમિક શાળામાં હોળી ધૂળેટી ઉત્સવ ઉજવાયો. ધોરણ 1-8ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ શાળાના શિક્ષકોની સૂચના અનુસાર અબીલ ગુલાલ અને પ્રાકૃતિક રંગો દ્વારા ઉત્સવ ઉજવવામાં આવ્યો. એચબીએન ટીવી ન્યૂઝની ટીમ આજે આ ઉત્સવની ઉજવણી આપને બતાવી રહી છે. ત્યારે પરસ્પર પ્રેમ અને એકતાનું પ્રતીક એવા અવસરને સર્વેએ આનંદથી માણ્યું. અમારી ટીમ દ્વારા જાણવા મળ્યું કે મહાદેવપુરા ગામમાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ પણ એવું આપવામાં આવે છે કે આગળ વધી અને બાળક પોતાના ગામનું અને સમાજ વિશે કંઈક કરી બતાવવાની સોચ સાથે આગળ વધે છે. આ શાળાનું શિક્ષણ અને ભણવાની રીત જોઈ આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ અહીં શિક્ષા લેવા આવે છે. આ વિશે શાળામાં પૂછતા દિલીપસિંહે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. શું તમારું? મારું નામ યોલ દિલીપસિંહ પ્રવીણસિંહ, મહાદેવપુરા ડબલા પ્રાથમિક શાળા. આ હોળીનો ફાયદો શું અને આનાથી બાળકોને શું પ્રેરણા મળે? હોળી એ આપણા ધાર્મિક તહેવાર સાથે જોડાયેલો તહેવાર છે. અમારી શાળાની અંદર હોળીની પૂર્વ સંધ્યાએ ધૂળેટીનો ઉત્સવ મનાવવામાં આવ્યો. હોળીના બીજા દિવસે ધૂળેટી ઉત્સવ ઉજવવામાં આવે છે. ધૂળેટીનું મહત્ત્વ એટલું છે કે ધૂળેટી રમવાના કારણે થઈ અને પરસ્પર સમાજની અંદર ઐક્ય ઊભું થાય છે અને ભાઈચારો નિર્માણ થાય છે. અત્યારથી જ અમે અમારા બાળકોની અંદર એવો ભાઈચારો અને ઐક્ય નિર્માણ થાય તે હેતુથી આજે બધા જ બાળકો ધોરણ 1નું હશે અથવા તો ધોરણ 8નું હશે, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર પોતે આજે આનંદ કરે છે. આ આનંદ અને ઉલ્લાસનો દિવસ એટલે જ ધૂળેટી. સાહેબ, કલર કેવા વાપરવામાં આવે? કલરમાં આમ તો અત્યારે હાલ આધુનિક યુગ પ્રમાણે બધા અવનવા કલરો વાપરતા હોય છે, પણ આમ અબીલ ગુલાલ અને ફળોમાંથી બનાવેલા રંગો જો વાપરવામાં આવે તો એ સારી વાત છે, કારણ કે કુદરતી રંગો છે અને કુદરતી રંગો વડે જ હોળી ધૂળેટી રમાવી જોઈએ.